હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતીનું જે વાર્ષિક પરીક્ષાનું જે 80 ગુણનું પેપર છે, આ પેપરનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનોની PDF જોતી હોય PDF, તેમજ એમના વિડીયો જોતા હોય તો વિડીયો સરળતાથી પ્રાપ્ત થઈ શકે, તો તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકો. ને હા, ધોરણ 12 તમારો આવતા વર્ષે જે છે અગત્યનું, કોમર્સ હોય કે આર્ટ્સ, તો એના સરસ મજાના પેપર સેટ પણ આપણે આવતા વર્ષે આપવાના છીએ, બરાબર. તો આ ક્યાંથી મળશે? બધું વિડીયો PDF આ બધું એપ્લિકેશનમાંથી મળશે. તો એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી આગળ સમજાવું છું. વિભાગે યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. પેલું સહી નથી. કાવ્યના રચયિતા કોણ છે? તો જલન માત્રી. હાઇકુનું કાવ્ય બંધારણ કેટલી પંક્તિઓનું હોય છે? 3. આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો. વૃક્ષોને પોતાના ફળ અને છાંયો કોને આપવા છે? તો વૃક્ષોને પોતાના ફળ અને છાંયો તેમને ઉછેરનાર વ્યક્તિને આપવા છે. કવિ કઈ ખાતા વહી નિભાવવાની ના કહે છે? કવિ સત્ય અસત્યની ખાતા વહી નિભાવવાની ના કહે છે. વધ સ્તંભ પર કોને જડી દેવામાં આવ્યા હતા? વધ સ્તંભ પર ઈસુ ખ્રિસ્તને જડી દેવામાં આવ્યા હતા. મોટા થયા પછી સાના સાના ભાગ પાડ્યા હતા? મોટા થયા પછી મિલકત, ઢોર ઢાંકર, ઘર વકરીના ભાગ પાડ્યા હતા. હવે નવા મિત્રોને ખ્યાલ નહીં હોય એપ્લિકેશનમાં કઈ રીતે, તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમારે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરવાની. વિદ્યાર્થી મિત્રો, 2.5 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આ વર્ષે એક વર્ષમાં જોડાયા છે, બરાબર, જે તમારા બધા મિત્રોના સહયોગથી શક્ય બન્યું છે. હજી તમે આપણો એક મોટો જે 2.5 લાખનું એનો અર્થ એવો થાય કે 2.5 લાખ વિદ્યાર્થીએ અમારા પર વિશ્વાસ કર્યો છે, બરાબર. અને વિશ્વાસ કોઈ દી આપણે વિશ્વાસઘાત કરાય નહીં, એટલે આપણે વધુ ને વધુ હજી તમને સારામાં સારો આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એ માટે આપણે ટીમ પણ હાયર કરી લીધી છે. ઓકે, મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP કરો. પેડ કોર્સ આવશે, એમાં તમને પેપર સેટ મળી જશે તૈયારી કરવા માટે. એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે. 3 થી 12માં 3 થી 12ના વિડીયો મળશે. તમારે 3 થી 12માં જાઓ એટલે તમારા વિષય પ્રમાણે તમને ત્યાં એના પેપર સોલ્યુશનો મળી જશે. અને ગુજરાતી તમારું કૌશિક સરે સરસ મજાનું લીધું છે, શાળા મિત્રની અંદર પણ તમને ધોરણ પ્રમાણે એ મળી જશે, બરાબર. કૌશિક સર સરસ મજાનું પેપર તમને સમજાવેલા પણ છે, પાઠ સ્વાધ્યાય વગેરે. ચલો 3-4 વાક્યમાં લખો. નાયકના આતિથ્ય માટે નાયિકા સી વિનંતી કરે છે. તો મિત્રો, મોટા જવાબ છે એને આપણે વિડીયો પોસ્ટ કરીને વાંચીશું, કારણ કે જવાબ નહીતર મોટો થઈ જશે, એટલા માટે પેપર આ રીતે, બરાબર, વિડીયો પોસ્ટ કરી લેવાનો. ત્યાર પછી બીજા છપ્પા દ્વારા આખો સી પ્રેરણા આપે છે. ચક્રવાત ચક્રવાકીને બીજે નહીં વસવા અંગે શું કારણ આપે છે? ગમાણે બાંધેલી ગાયોનું વર્ણન કરો. ત્યાર પછી 8-10 વાક્યમાં ચંદ્રહાસનું પાત્રલેખન કરો, બરાબર. ત્યાર પછી પેલું નાવિકનું ભક્ત હૃદય સમજાવો, પર તો નાવિક બોલ્યો આવે ને એ. ત્યાર પછી વિભાગ બીમાં ખાલી જગ્યા પૂરો. રેફરન્સ બુક ગદ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? લઘુકથા. જર્મન રાજાએ પોતાના પ્રધાનને શો પ્રશ્ન પૂછ્યો? તો આપણા રાજ્યની આવક આટલી બધી છે તો તિજોરીમાં પૈસા કેમ નથી આવતા? એક વાક્યમાં રમણીકલાલનો વ્યવસાય શું હતો? રમણીકલાલ ફોરેસ્ટ ઓફિસર તરીકે નોકરી કરતા હતા. જીને અધિકાર પાસે સી શરત મૂકી હતી. જીને અધિકાર માટે શરત મૂકી હતી કે હું તારા ઘરમાં આવું એટલે બીજા કોઈ માણસને તારા ઘરમાં નહીં આવવા દેવાનો. આપણે ઈશ્વરને સ્ટેચ્યુ કરીને સામા થીજાવી દીધા છે. આનો વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ કોમેન્ટ કરવાનો છે, જેથી કરીને આપને પણ ખ્યાલ આવે. અને બીજી વાત કે તમારે જો પરીક્ષાના પેપર લેવાઈ ગયું હોય કોઈ પણ વિષયનું, તો એના ફોટા કે PDF જો પછી કોઈ પણ હોય, આર્ટ્સ હોય કોમર્સ હોય, તો એ આપણો જે એનો WhatsApp નંબર, પહેલાં આખી વાત સમજજો, ઘણા કે નથી મોકલવા, શું કર ભાઈ મિત્રો, એવી વાત આવતી જ નથી. WhatsApp નંબર છે આપણા 90993645 નોંધી લેજો. હવે તમે પેપર મોકલશો, કોઈ ગુજરાતીનું પેપર મોકલે, કોઈ કોમર્સમાં હોય તો એકાઉન્ટ સ્ટેટનું પેપર મોકલે, કોઈ મનોવિજ્ઞાનનું પેપર મોકલે, કોઈ તત્વજ્ઞાનનું પેપર મોકલે, બરાબર.
હવે આમાં થાય કેવું, ઘણાને પેપર એ લેવાઈ ગયું હોય, ઘણાને બાકી હોય, ઘણાને પેપર લેવાઈ ગયું, ઘણાને બાકી હોય, તો આપણે એપ્લિકેશનની અંદર આ એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકશું. બરાબર સમજો, ફ્રીમાં, એનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં, ઉલટાની અમારી મહેનત વધશે. સમજ્યા? અમારે પેપર તમારું જે આવે એ મોકલું, મૂકવું કરાય, વ્યવસ્થિત ફોટા હશે તો મૂકશું. બરાબર, પછી વ્યવસ્થિત ક્લિયરિટી નહીં હોય નહીં મૂકીએ. કોઈ બનાસકાંઠા જિલ્લાનો, કોઈ ગીર સોમનાથનો, કોઈ સુરતનો, કોઈ ભરૂચનો, કોઈ જામનગરનો, રાજકોટનો, એમ બધા અલગ અલગ પેપર મોકલે તો આપણે ત્યાં મૂકશું ફ્રીમાં. કોઈને લેવાઈ ગયું હોય તો એને બીજું પેપર બાકી હોય તો એ કામમાં લાગે, કોઈને એ પેપર હજી બાકી હોય ને એ મુકાઈ ગયું હોય તો એને તૈયારી માટે કામ લાગે, એટલા માટેની આ વાત છે. બરાબર, એટલે કોઈના મનમાં એવું હોય કે આ બધું તો મિત્રો આ ફ્રીમાં આપવાના છે, હા તમારા પેપર તમને ફ્રીમાં, આપણે આ પીડીએફનો ચાર્જ હોય, કારણ કે આ મોડેલ પેપર આપણે તૈયાર કરેલા છે 30 થી પણ વધુ આર્ટ્સ અને કોમર્સના. બરાબર, એટલે આપણી પાસે શું છે, પેપર હોય તો આપણે પેપર મૂકી શકીએ. એટલા માટે રંગરંગીન પોશાકમાં હસ્તી કૂદતી કન્યાઓને જોઈને બિહારીને શો વિચાર આવ્યો? તો રંગરંગીન પોશાકમાં હસ્તી કૂદતી કન્યાઓને જોઈને બિહારીને નિરાશા થઈ આવી. તેને લાગ્યું નીલને નહીં કોઈ બહેનપણી કે નહીં કોઈ સહિયર, નહીં એને પહેરવા ઓઢવાનો કે હરવા ફરવાનો શો. 3-4 વાક્યમાં લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે? સુમનલાલ ખેસદારી વેપારીએ શા માટે થોભી જવા કહ્યું? સંસ્થામાં કયા કયા વિભાગો ચલાવવાના હોય છે ટૂંકી યાદી આપો. ત્યાર પછી 19મું, શાસ્ત્રીજીની સેવાનો લાભ કઈ કઈ શૈક્ષણિક સંસ્થાઓને મળ્યો? 8-10 વાક્યમાં લખો સ્ત્રીના વેશને યથાતથ ભજવવા માટે જયશંકરે કેવા કેવા પ્રયત્નો કર્યા છે તે જણાવો. વિડીયો પોઝ કરીને લખી લેવાનો. અમૃતાનો પાંચેકા પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો. વિભાગશી વ્યાકરણ વિભાગ વિરામચિહ્નોનો ઉપયોગ કરી વાક્ય ફરતી લખો. જો ત્યાં મારી બા બોલી, મેળામાં જતા પહેલા ઠાકોર પાસે દીવો મૂકી આવો, લે આ દીવો ને બાકસ, ઠાકોરજીને પગે લાગીને પછી મેળામાં જજે. આ રીતે કોઈ પુસ્તક બતાવવા કહેતી, ભાઈ આ લાલ પુઠાવાળી ચોપડી તે હમણાં હાથમાં લીધી જ નથી, ભૂલી તો ગયો નથી ને. આવી રીતે પ્રશ્નાર્થ ઉદ્ગાર જે કંઈ આવતું હોય તે લખવાનું. અલત્રણ વાક્ય રૂપાંતર કરો, કર્તરી વાક્ય. વાંચી પત્રને વિષ્યા બોલી, ત્રાહે ત્રાહે ત્રિભુવન નાથ. ભાવે વાક્ય, વિષ્યાથી વિમાસી જોવાય. વાક્ય પરિવર્તન, નિષેધ વાક્ય, સરિતાના જલ કૃષ્ણ જરાય ન થયા. આજ્ઞાર્થ વાક્ય, નાથ હવે આપણે બસ પાષણોમાં જ રહેવું. ખોટા વપરાય હોય તે સુધારીને લખો શબ્દ. બીજી બધી કરતા એનું મહત્વ પણ વિશેષ છે. માથું ફેરવી નાખેવી દુર્ગંધ નાસિકા મગજને પહોંચાડે છે. રૂઢિપ્રયોગનો અર્થ, ઝાટકણી કાઢવી નાખવી, જપ્ત કરવું, જોડકા જોડો, પાષાણ, પથ્થર, શિલા, પાય, પગ, ચરણ. ઝાટકણી કાઢી નાખો, લાકી કાઢવું. બરાબર, હા, અને ટૂંકમાં ખીજાઈ જવું એમ, જપ્ત કરવું એટલે પ્રાપ્ત કરી લેવું. રાજી નારાજ, સ્વર્ગ નરક, શબ્દ સમૂહ માટે લાલ પ્રકાશ, રક્ત ધૃતિ, નવ પરિણિત વધુ, નવ વધુ નવોટા. તળપદા શબ્દ વાલો વાહલો, વચા વિચાર. સંયોજક શોધીને લખો, જ્યારે ત્યારે, હું 12 વર્ષનો ત્યારે એ 9ની, જ્યારે ત્યારે અને, ત્યારે અને. બરાબર, આ સંયોજક. વિભક્તિ વપરાય છે તે જણાવો. તો ષષ્ઠી વિભક્તિ સંબંધ બાના પ્રશ્નનો, આમાં પોટલીમાં સપ્તમી વિભક્તિ અધિકરણ, જીવનની ષષ્ઠી વિભક્તિ સંબંધ, જોડણી સુધારો, શિખર શૂનકાર, અર્થભેદ, નાસવું દોડવું, નાસવું એટલે ભય કે બીકથી ઝડપથી જવું, દોડવું કૂદતે પગલે ઝડપથી જવું, ફરવું ફળવું, ફરવું ગતિ કરવી ચાલવું, ફળવું એટલે ફળ આપવા. શબ્દનો અર્થ પખાળો, પાણીથી ધોવો, ફીંટી, માટી માંથી બની થઈ. ત્યાર પછી અહીંયા ડી છે, કાવ્ય વાંચી એના આધારે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, એ પ્રશ્નોના તમારે શું આપવાના છે જવાબ. તો અહીંયા આપેલા છે, જો ધૂળમાં પડેલું ફૂલ કવિને શું પૂછે છે? તો ધૂળમાં પડેલું ફૂલ કવિને પોતાને લઈ લેવા કહે છે અને પૂછે છે કે મને શું ના લેશો. એ રીતે બધાના આપેલા છે. બરાબર, વિડીયો પોઝ કરીને તમે વાંચી શકશો, લખી શકશો. ત્યાર પછી ગદ્યખંડ વાંચી
એમાંથી પણ કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. વિડીયો પોઝ કરી ગદ્યખંડ વાંચી લેવો અને પ્રશ્નોના પૂછેલા પ્રશ્નોના જવાબ આપી દીધેલા છે, અથવા તો પીડીએફ સ્વરૂપે તમારે મેળવી લેવા. વિભાગી લેખન વિભાગ શાળા જીવનના મારા સંસ્મરણો તે લખેલું છે. કમ્પ્યુટરની કમાલ, કમ્પ્યુટર આધુનિક યુગની અજાયબી, 100 શબ્દોમાં અહેવાલ, વૃક્ષારોપણ કાર્યક્રમ, વાર્ષિકોત્સવ, વિચાર વિસ્તાર, નીચાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન, નિશાન ચૂકી જાય તો માફ છે પણ નીચું નિશાન ધારીને ઊભો રહેશે માફ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આની પીડીએફ મેં કીધું એમ એપ્લિકેશનમાંથી મળશે. બરાબર, તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો, જાણ કરજો. તમારા તમામ વિદ્યાર્થી મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ. ચેનલ સબસ્ક્રાઈબ કરો. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ. જય ભારત. લાઈક કરી દો.